અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. જેમ જેમ ન્યુ યર નજીક આવી રહ્યું છે તેમ તેમ દારૂના બુટલેગરો અને ખેપિયાઓ સક્રિય થઈ રહ્યા છે. દારૂની રેલમછેડ કરવાની કવાયતમાં જોડાઈ ગયેલા તત્વો ઉપર પોલીસ બાજ નજર રાખીને બેઠી છે, તેમને દબોચી પણ રહી છે. આવી જ રીતે સચિન વિસ્તારના મોહિણી ગામથી સાનિયા ગામની સીમમાં દારૂની એક મોટી ખેપ પકડવામાં પોલીસે સફળતા મેળવી છે. સુરતના બુટલેગરે દારૂની હેરાફેરી માટે એક નવો કિમિયો અપનાવ્યો છે. દારૂની પેટીઓની ડ્રાઈવર સીટ બનાવી દમણથી સુરત લાવતા સચિન પોલીસ સ્ટેશનના હાથે ઝડપાઈ ગયા. પીએસઆઈ જીએચ મચ્છરે જણાવ્યું કે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપાયો છે. બોડી વગરની થ્રી વ્હીલર ટેમ્પો, તેના પર ડ્રાઈવર સીટ, દારૂની પેટીઓથી બનાવેલી મોડલ સપ્રિન્ટથી બંધાવતા જ આશ્ચર્ય ઉભું થઈ ગયું. 462 બોટલ સાથે પકડાયેલો બુટલેગર ગણેશ પવારની હાલ તપાસ ચાલી રહી છે. બાતમીના આધારે ડાબાથી મોહણી ગામ જવા રસ્તા ઉપર વોચ રાખવામાં આવી. એક થ્રી વ્હીલર બોડી વગરનો ટેમ્પો દારૂનો જથ્થો લવાઈ રહ્યો હોવાની માહિતી મળી. આઈસામને ઉભા રાખ્યા બાદ કોઈ વસ્તુ નહોતી મળી, ને જોકે ધ્યાન કેન્દ્રિત કરી તપાસ કરતા ડ્રાઈવર સીટને દારૂની પેટીઓથી સીટ બનાવી ચાલક દમણથી સુરતમાં દારૂ ઘુસાડવાનો સફળ થયો હતો. જોકે દમણ બાદ વલસાડ, પારડી, નવસારી બાદ પલસાણા થઈ બુટલેગર ગણેશ પવાર દારૂ ભરેલો ટેમ્પો લઈ ડાબા ગામથી મોહિણી ગામ જતા ઢીંડોળી જતો હતો. આયોજન પણ પરફેક્ટ હતું, પરંતુ પોલ ખુલી ગઈ. 462 નંગ દારૂની બોટલ, જેની કિંમત 46,200 હોવાનું પણ જણાય છે. ગણેશ પવારની ધરપકડ કરી સોનુ ગુપ્તા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.